આજનો શાસ્ત્ર પાઠ સામાન્ય કાળના પાંચમા અઠવાડિયાનો શુક્રવાર એક રાજાઓના ગ્રંથમાંથી અધ્યાય ઓગણત્રીસ થી બત્રીસ અધ્યાય બાર કડી ઓગણીસ એક દિવસ યરોબામ યરૂશાલેમની બહાર ગયો હતો ત્યારે શિલોનો નબી અહિયા એને રસ્તામાં મળ્યો અહિયાએ નવો જબ્બો પહેર્યો હતો એ બંને ખુલ્લા વગડામાં તદ્દન એકલા જ હતા અહિયાએ પોતે જે નવો જબ્બો પહેર્યો હતો તે લઈ તેના ફાડીને બાર ટુકડા કરી નાખ્યા અને યરોબામને કહ્યું દસ ટુકડા તું લઈ લે કારણ ઇઝરાયલના ઈશ્વર પ્રભુની આ વાણી છે કે શલોમને મને છોડી દીધો છે અને સિદોનિયોની દેવી અમોનિયોના દેવ મિલકોમને તે પૂજે છે એના બાપ દાવિદની પેઠે મારી નજરમાં યોગ્ય ગણાય તેવું આચરણ કરતો નથી કે મારા નિયમો અને મારી આજ્ઞાઓનું પાલન કરતો નથી તેથી હું તેના હાથમાંથી રાજ્ય ઝૂંઠવી લઈને દસ વંશો તને આપનાર છું પણ મારા સેવક દાવિદને ખાતર અને આખા ઇઝરાયલમાંથી મેં પસંદ કરેલા શહેર યરૂમને ખાતર એક વંશ તેની પાસે રહેવા દઈશ ત્યારથી દાવીદના વંશ સામે બળવો પોકારી ઉત્તર ઇઝરાયલ આજ સુધી અલગ રહેતું આવ્યું છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે